માંડવી તાલુકાના મઉ પોલડિયા રોડ પર આવેલ ભૈરવનાથ દાદાના સાનિધ્યમાં અને બાલકનાથ બાપુના આદેશથી શ્રીમદ દેવી ભાગવત નવ દિવસીય જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું. આ નવ દિવસીય શ્રીમદ દેવી ભાગવત કથાના વ્યાસપીઠ પર મૂળ મોરજર હાલે માધાપરના વક્તા શાસ્ત્રી ધીરજ મહારાજની અમૃતવાણીનો ભક્તો લાભ લઈ રહ્યા છે અને રસપાન કરી રહ્યા છે. દેવી ભાગવત કથામાં કેટલાક નામી અનામી દાતાઓ પોતાનું દાન યોગદાન આપી રહ્યા છે અને આ કથામાં રાત્રે સાધુ સંતોના સ્વાગત સન્માન તેમજ આશીર્વચન અને દાતા તેમજ મહેમાનોના સન્માન પણ કરવામાં આવી રહ્યા છે. તેમજ દરરોજ સંતવાણી, રાસ, ગરબા, ધર્મસભાઓના પણ આયોજન કરવામાં આવી રહ્યા છે, જેમાં આજરોજ તારીખ 4 એપ્રિલના જીતુગીરીજી શ્યામ ગઢવીની સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તો દરેક ભક્તોને આ સંતવાણીનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અને આ દેવી ભાગવતની અંદર રત્ના પર નાની મોટી મઉ, પોલડિયા, મકડા, દેવપર, નાની મોટી ભાડઈ, ગઢશીશા તેમજ આસપાસના વિસ્તારના ગામડાઓના લોકો મોટા પ્રમાણનું આ કથા મંડપમાં આવીને કથાનું રસપાન કરી રહ્યા છે. વ્યાસપીઠ પરથી વક્તા લોકોને સમજાય તે શૈલીથી કથાનું વાંચન કરી રહ્યા છે અને શ્રીમદ દેવી ભાગવત સપ્તાહનો વધુ ને વધુ લોકો લાભ લઈ રહ્યા છે અને દાતા પરિવાર દ્વારા દરરોજ બપોરે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ છે અને આ કથાનો વધુ ને વધુ ભક્તજનો લોકો લાભ લે તેવું આમંત્રણ પણ પાઠવવામાં આવી રહ્યું છે. કથા સ્થળ ભૈરવનાથ દાદા મંદિર મઉ મોટી. રિપોર્ટ બાય દિલીપ જોશી, સાથે દિલીપસિંહ જાડેજા, કચ્છકર ટીવી ન્યૂઝ, ગઢશીશા. દર્શક મિત્રો, કચ્છ કે ટીવી ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે. હું છું દિલીપ જોશી, મારી સાથે કેમેરામેન દિલીપસિંહ જાડેજા. અત્યારે આપણે મઉની બાજુમાં એક જંગલની અંદર જે શ્રીમદ દેવી ભાગવત નવ દિવસીય જ્ઞાનયજ્ઞ અહીં ચાલી રહ્યું છે ત્યારે આપણે અહીં મુલાકાત લઈ રહ્યા છીએ અહીંના આયોજક મિત્રોને. અને ખરેખર મેં સાંભળ્યું કે ટૂંક સમયની અંદર જ આ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થયું, એનામાં ખાસ કરીને આપણે મળીશું અહીંયાના આયોજકોને. અને આની અંદર કઈ રીતે આયોજન કર્યું છે અને કોનો કોનો સાથ અને સહકાર એ લોકોને મળ્યો છે તો આપણે મળીશું એમના આયોજકોને. લગભગ 2 તારીખથી આજે ત્રીજો દિવસ થયો છે આ શ્રીમદ દેવી ભાગવત કથાની અંદર. અને સંયોગની અંદર વાત કરીએ તો લગભગ અમારે અહીંયા મકડા, રત્નાપર, મોટી મઉ, નાની મઉ, પોલડિયા, આજુબાજુ વિસ્તાર બહુ સહયોગ આપી રહ્યા છે. અને લગભગ અમારા જે પણ સમાજ, રત્નાપર પાટીદાર સમાજ હોય કે મકડા રાજપૂત ક્ષત્રિય સમાજ હોય, ભાનુશાલી સમાજ હોય, મોટી મઉ લવાણા સમાજ હોય, મોટી મઉ રાજપૂત ક્ષત્રિય સમાજ હોય, નાની મઉ રાજપૂત ક્ષત્રિય સમાજ હોય, રબારી સમાજ હોય અને બાપુના દૂર દૂરથી ભાવિક ભક્તો છે, આજે લગભગ 3 દિવસની અંદર લગભગ 3-4 હજાર માણસો અહીંયા લાભ લીધો છે. આજે તો ત્રીજો દિવસ છે અને આજે રાત્રે 10 કલાકે સંતવાણી જીતુગીરી બાપુ અને શ્યામભાઈ ગઢવી વાડિયાવાળા એમની સંતવાણી પણ રાખેલી છે. અને આ એક આયોજન સમજી લો કે એવું છે કે આપણે જો જનરલ જોવા જઈએ તો લગ્ન કરવા હોય છે તો લગભગ આપણને 4-5 મહિનાનો ટાઈમ પણ જોતો હોય છે, પણ બાપુનો આદેશ થયો, બાલકનાથ બાપુનો, અને પૂર્ણ અસીમ કૃપાથી લગભગ 8 દિવસની અંદર આ સંપૂર્ણ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો અને આ કથાનું આયોજન કરવામાં આવ્યું. ખરેખર એક સરાહનીય કામગીરી આ લોકોની છે કે બાલકનાથ બાપુના આદેશથી અને ભૈરવનાથ દાદાના સાનિધ્યની અંદર આ જ્યારે 18 આલમ સૌ વર્ણને અહીં સાથે રાખી અને આ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તો શ્રીમદ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞનું. તો બાપુ, આપણે વાત કરીશું કે આ જે આની જે ઇન્કમ થશે, આવક થશે, એ કયા હેતુસર વાપરવામાં આવશે? સાહેબ, આ અમારો ઉદ્દેશ્ય, બાપુનો ઉદ્દેશ્ય, પહેલો તો આ કથા બેસાડવાનો વિશ્વ કલ્યાણ અર્થે અને સર્વ માનવ જગતનું કલ્યાણ થાય. અને લગભગ અત્યારે ભૈરવ દાદાની જે જગ્યા છે એ જગ્યા કોઈ અહીંયા લગભગ કોઈ જોવાવાળું પણ નહોતું અને બાવળથી સંપૂર્ણ ઢંકાઈ ગઈ હતી આ જગ્યા. અને બાપુનું ધ્યાન ગયું આ જગ્યા ઉપર એટલે બાપુએ વિચાર કર્યો કે આ ખરેખર આ જગ્યાનો વિકાસ થવો જરૂરી છે. અને બાપુએ ક્યાંય લગભગ વાત કરતાં અહીંયા મંદિર પણ આપણે અત્યારે બનાવી નાખ્યું છે બાપુના હસ્તે. અને બાપુ ત્યાં પણ નખત્રાણા પણ મોટું આશ્રમ ચલાવે છે અને અહીંયા પણ ભૈરવ દાદાની જગ્યા પણ સંભાળે છે અને આ જગ્યા અને ધાર્મિક કાર્ય માટેની આ આપણે વાપરશું એમાં.
खरेखर संतो ने नहीं मळता संत मफत में एना मूल चूकवा पड़ता। खरेखर एक विश्व कल्याण माटे आज आटलू मोटू आयोजन करवामां आव्युं होय तो ये साचा संत एक बालकनाथ बापू। कारण के हूँ बात करूँ के मारे अहीं कदाच कैमेराथी बापू शूटिंग उतार्यू तो पण मारे आदेश लेवो पड़े बापूनो के कारण के ई एक संत एवा छे के एने खोटी प्रसिद्धि न जोती होय अने आपणे कदाच एमने आम शूटिंग उतारता होय ने ई जोवे तो ई पण आपण ना पाड़ी दे के अहीं शूटिंग उतारवानी जरूर नथी। जे लोको बीजा दर्शको छे ए लोकोनो भाविको छे ए लोकोनो तमे वीडियो उतारो, बाकी अमारा कोई वीडियो नहीं कोई जरूर रहती नथी। खरेखर एक सराहनीय अने वंदनीय एक साधु अहीं ज्यारे आपणी वच्चे अहीं आ जे कथानुं आयोजन करावियुं छे ए खरेखर आपणा माटे एक भाग्यशाळी आपणे गणाईए के आपणे एमनो आ लाभ मळी रह्यो छे। नमस्कार, जय काल भैरव दादा। आजे आ त्रिभेटमां मोटी मऊ रत्नापर नानी मऊ मकड़ा पोलड़िया ना त्रिभेटे जयरे काल भैरव दादा सानिध्यनी अंदर मारा बेकग्राउंड तमे जोई रह्या छो के एक देवी भागवत कथानु आयोजन थई गयुं अने थई रह्युं छे। आ आयोजन ना प्रणेता दीर्घद्रष्टा के जेनी सोच एवा मोहनश्री बालकनाथ बापू गुरुश्री दरियानाथ बापू आमने एक 8 दिवस पहला नक्की कर्यु के मारे आ विस्तार नी अंदर आ स्थल अने विश्वना कल्याण अर्थे एक देवी भागवतनु आयोजन कर्युं छे। त्यारे आजूबाजूना सौ कार्यकर्ताओने दरेक समाजना कार्यकर भाईओने अहीं बोलाव्या त्यारे मनमां कार्यकर भाईओने थोड़ो संशय तो हतो के बापू 8 दिवसनी अंदर कहे छे कोण कथा वक्ता आयोजन करूँ मंडपना राशनना आ बधुं माणसोने भेगा करवा जमाडवा प्रसादनो आ बधुं कई रीते शक्य बनशे। पण खरेखर अहींना जे महंत एवा बालकनाथ बाबूनो અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધાથી આ જ્યારે આજે આ ત્રીજા દિવસે આ કથાનું શ્રવણ થઈ રહ્યું છે ત્યારે વક્તા એવા ધીરજ મહારાજ ધીરુ મહારાજ માધાપરવાળાના મુખારવિંદથી જ્યારે આ દેવી ભાગવત ચાલી રહ્યું છે ને ત્યારે એવું ક્યાંય અહેસાસ નથી લાગતો કે અહીં આ ખોટ પડી છે। એના પાછળનું કારણ એક પ્રભુ ઉપર વિશ્વાસ અતૂટ શ્રદ્ધા અને કાર્યકરો કોઈ નાત નહીં જાત નહીં દરેક સમાજના ખભે ખભા મિલાવી અને આ કાર્ય થઈ રહ્યું છે જે 2 તારીખથી કરી અને 10 તારીખ સુધી એટલે કે 9 દિવસને આ દેવી ભાગવત કથા અહીં થશે। એમની અંદર રાત્રિના ભજનના સંતવાણીના કાર્યક્રમ પણ છે અને દિવસ દરમિયાન સવારના 8:30 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી કથાનું શ્રવણ પણ થાય છે। એની અંદર આજુબાજુના ગામોમાંથી ભાઈઓ બહેનો મોટી સંખ્યાની અંદર અમને પણ એવો વિશ્વાસ નહોતો કે આ જંગલની અંદર કથા થાય છે અને સંખ્યા થશે કે શું, પણ ખરેખર એક ધોમધખતો તાપ જ્યારે 39-40 ડિગ્રી તાપ હોય એની વચ્ચે આ વ્યાસગાદી ઉપરથી કથા શ્રવણ કરવા માટે હજારો લોકો અહીં ઉમટી પડ્યા છે એ ખરેખર અમારા આ બાલકનાથ બાપુનો વિશ્વાસ અને શ્રદ્ધા છે એનો યશ અમે કાલ ભૈરવ દાદાને અને બાપુને જ આપીએ છીએ। મઉ રત્નાપર મકડા આજુબાજુ ગામના બધાના વિસ્તારના ભાઈઓ અને આ કથા અમે 8/5/2020માં એનો પાયો પહેલાં કથાનો ચાલુ કર્યો તો 2 વરસ આ જે આપણો કોરોનાનો જે ટાઈમ આવ્યો એમાં કથા થઈ શકી નહીં આપણાથી, તો પાછો વળી એ જ આ પાવન ભૂમિ ઉપર બાપુએ અમને બધાને આવો અવસર દીધો કામ કરવાનો અને અમે બધા ખંભે ખંભા મિલાવી અને આ કામ કરીએ છીએ અને બાપુના અમારી પાસે આશીર્વાદ રહે અને આપણો બધો કામ સાથે રહીને કરવાનું છે ને અમારા જીલુભા મકડાના જે હતા એને અહીંયા આગળ ચારિયો ભર્યો હતો 41 દિવસનો। એ જીલુભાનું એક સપનું હતું કે આ ભૈરવનાથના મંદિરે કથા થાય તો એના પણ સપનો પૂરો થયો અને એને દિવ્ય આત્માને પ્રભુ ભૈરવનાથથી દાદા ચિર શાંતિ આપે એવી અમારી બધાની વતીથી એમને પ્રાર્થના છે। જય દાદા ભૈરવનાથ।